એને દુઃખમાંથી ઉગારી. અરે સુખના સરનામે પહોંચાડી. દુર્ગાને તેણે રૂપા બનાવી. સામાન્ય રીતે અનાથ બાળકીઓનું જીવન ધૂંધળું હોય છે, પણ દુર્ગાના કિસ્સામાં વાત થોડી અલગ છે. થોડા વર્ષો પહેલા જન્મતાની સાથે જ દુર્ગાને તેની માતા તરછોડીને જતી રહી અને ગંભીર હાલતમાં પોલીસે તેની સારવાર કરાવી અનાથ આશ્રમમાં મોકલી આપી. દુર્ગા ધીરે ધીરે મોટી થતી રહી. તે જ સમય દરમિયાન અનાથ આશ્રમમાં અમેરિકાની એક મહિલા પહોંચી અને તેણે દુર્ગાને દત્તક લીધી. સરકારી નિયમો કાગળો મંજૂરી પછી દુર્ગાએ 2015ના જાન્યુઆરીમાં ભરી અમેરિકાની ઉડાન અને ક્રિસ્ટિન વિલિયમ્સ તરીકે તેને મળી નવી જનેતા. મોટા ભાગે આ વાત બધા ભૂલી ગયા હતા, પણ બરાબર 2 વર્ષ અને 3 મહિને દુર્ગા દયા બનીને ક્રિસ્ટિન વિલિયમ્સ સાથે કચ્છ આવી, જ્યાં તેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આ એ જ દુર્ગા છે જેનું નાક નહોતું, હોઠ નહોતા અને તેને કોઈ ઓળખ પણ નહોતી, પણ આજે તે અમેરિકામાં ઉછરી રહી છે અને તેની સુંદરતા પણ પરત આવી ગઈ છે. પ્લાસ્ટિક સર્જરી અને સારવાર સાથે દુર્ગાને મળ્યું છે નવું જીવન. Very happy to be Durga's mom, and it's been a long 2 years, and the emotion of the day is finally catching up, so I'm just excited. કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં દુર્ગાને રમાડીને મોટી કરનાર સંચાલક ઈલાબહેન વિદાતાનો આ અજબ ખેલ જોઈને હરખના આંસુ રોકી શક્યા નહીં. જે ક્રિશ્ચિયન છે એ મેઇલ દ્વારા સતત કોન્ટેક્ટમાં રહે છે અને સંસ્થાનો પણ એ થેન્ક્સ માને છે. અને બીજો એક લાગણી એ થાય છે કે એ દીકરીને જયારે અમે ગળામાં દોરો પહેરાવીને મોકલેલી છે ને, એ દોરો હજી એના ગળામાં હાલ પણ એ દેખાય છે. અને એ દીકરી જે અત્યારે જે ઢીંગલી લાગે છે એના માટે અમને બહુ જ હર્ષ થાય છે. અમેરિકાની ક્રિસ્ટિન વિલિયમ્સે ભારતની અન્ય એક બાળાને પણ દત્તક લીધી હતી. તે બાળા પણ અમેરિકામાં ઉજ્જવળ ભવિષ્ય અને જીવન સાથે હસી રહી છે, રમી રહી છે. રાકેશ કોટવાલ, ઈટીવી ન્યૂઝ, કચ્છ.